નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા નંબર 1 નો બીજા દાખલાથી આપણે શરૂઆત કરીશું. ગઈ વખતે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 1 ની પહેલા દાખલા સુધીનું ચર્ચા કરી હતી. હવે દાખલા નંબર 2 ની જરાક વાત કરીએ. સ્વાધ્યાય 2.2 સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવીને સરવાળા કરો. એમાં જોઈએ તો ગઈ વખતે આપણે ચર્ચા કરતી એ મુજબ જ દરેક સંખ્યાનું સૌથી પહેલાં એકમ નંબર જોવાનું અને શૂન્યવાળી સંખ્યા આવતી હોય એવી સેટ કરવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા જુઓ, પહેલો બગડો છે અને અહીંયા મિત્રો પહેલો આઠડો છે, તો 8×2=10. એટલે જો આ બે સંખ્યાઓને આપણે પાસે લઈશું તો અનુકૂળ વધારે પડશે. તેવી જ રીતે અહીંયા એકમ નંબર મિત્રો 3 છે અને અહીંયા એકમ નંબર 7 છે, એટલે 7×3=10. એમાં પણ શૂન્યવાળી સંખ્યા પહેલી આવે છે, તો એ મુજબ પ્રયત્ન કરીશું અને સંખ્યાને ગોઠવીશું તો સરવાળો થોડો સરળ પડશે. અહીંયા જોઈએ આપણે સંખ્યાઓને ગોઠવીએ. 1962 + 1538 + 453 + 647 - 647 આપણે ગમે તે રીતે ક્રમ બદલી શકીએ છીએ. અહીંયા જુઓ, ફરી સરવાળો કરીએ. 8×2=10 - 1 6×3=9 - 10 - 0 - 1 9×5=14 - 1 અને 3 = 3500. કદાચ આપણે આ રીતે મોઢે સીધો ન કરી શકીએ તો મિત્રો રફકામમાં પણ એને સાદી રીતે આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે 1962 + 1538 8×2=1 6×3=9 - 10 - 1 9×5=14 - 1 1×2=3 = 3500. એમ આ મુજબ આપણો બાજુમાં પણ સરવાળો સરળતાથી કરી શકીએ છીએ. એવું જરૂર નથી કે આમ મોઢે જ કરવું. વત્તા અહીંયા કરીએ સરવાળો. 7×3=0 - 1 5×4=9 - 9×10 - 0 - 1 6×4=10 મિત્રો 11. એટલે કેટલા થયા મિત્રો? 1100. હવે સરવાળો કેટલો સરળ બની જાય અહીંયા જુઓ તો 1×0 - 10×0 5×6 - 3×4 આ મિત્રો સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી અને સરવાળો કરવાથી સરવાળાની પ્રક્રિયાઓ સરળ બની જાય છે. જેમ આપણે સરવાળા કરવા માટે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી શકીએ, તેમ મિત્રો ગુણાકાર માટે પણ આ પ્રક્રિયા ખૂબ સરળ છે. હવે આપણે સંખ્યાઓને ગુણાકાર માટે યોગ્ય રીતે ગોઠવીએ. દાખલા નંબર 2 માં હવે આપણે જોઈએ છે દાખલા નંબર બે નો પહેલો દાખલો સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. હવે આપણે સરવાળાને બદલે મિત્રો ગુણાકારની પ્રક્રિયા કરીશું. ચલો પહેલો દાખલો, 2 × 1768 × 50. અહીંયા જુઓ મિત્રો, તો આમ જોઈએ તો કોઈ મિત્ર 1768 × 2 કરી અને એનો 50 સાથે ગુણાકાર કરે એટલે એનો જવાબ મળી જાય. પણ એ શબ્દ વાપરે છે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવીને ગુણાકાર કરો. આ ગોઠવવાથી ગુણાકારની પ્રક્રિયા મૌખિક રીતે સરળ રીતે કરી શકાય એટલા માટે મિત્રો આપણે આ વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ. એટલે અહીંયા જોઈએ તો જેમ એકમ નો જોતા હતા એમ અહીંયા પણ જોઈ શકાય છે. જો મિત્રો સીધો સાધો ગુણાકાર 50 × 200 આ બંને જો ગુણાકાર કરીએ તો 100 જવાબ આવે, અથવા તો 2×0=0 એમ થઈ શકે છે. આમાં જો એ રીતે જઈએ તો પણ આપણે સરળતાથી ગુણાકાર કરી શકાય અને આપણે સંખ્યાને મિત્રો આટલા બદલી કરી શકાય. જોઈએ અહીંયા તો અહીંયા 50 ને 2 પાસે લાવો, 2×50×1768. હવે 2 નો 50 નો સૌથી પહેલા ગુણાકાર કરીએ શું થાય છે? તો 50 × 100 ×
1768 અહીંયા જો મિત્રો એકમ અને દશક ની શૂન્ય છે અને સોના સ્થાનમાં મિત્રો એક છે અહીંયા 1768 નો એક સાથે ગુણાકાર કરે એટલે 1768 થાય અને ઉપર બે મીંડા આમ તો શૂન્ય વાળી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે મિત્રો સરળતાથી કરી શકતા હોઈએ છીએ દાખલા તરીકે આનો આવું જ બીજું એક ઉદાહરણ લેવું હોય તો આ રીતે લઈ શકાય દાખલા તરીકે 5000 × 15 તો મિત્રો આ શૂન્યને આપણે અવગણીએ પહેલા અને આ 15 નો મિત્રો 5 સાથે ગુણાકાર કરીએ શું થાય 15 5 આ 75 અને જે આ 3 મીંડા છે મિત્રો એ સીધા ઉપર મૂકી દેવાના 1 2 અને 3 એટલે મિત્રો જવાબ આવશે 75000 આમ કેટલીક વખતે આ મીંડાને અવગણવાથી પણ ગણી શકાય છે અહીંયા મહત્વનું પાસું એ થાય છે કે આ ગુણાકાર કેમ આ રીતે કરી શકાય તો જરા સમજીએ અહીંયા 5000 છે તો 5 × અહીંયા 1000 કહેવાય અને ગુણ્યા આ 15 કહેવાય હવે જો આ 15 નો આપણે 5 સાથે ગુણાકાર કરીએ તો શું મળશે આપણને 75 મળે અને આ ઉપરના બીજા 1000 એટલે 3 મીંડા આપણે મૂકી શકીએ આમ 100 સાથે 1000 સાથે 10000 સાથે અથવા તો પાછળ આવતી કોઈ પણ શૂન્યવાળી સંખ્યાઓ સાથે શૂન્યને અવગણીને આપણે ગુણાકાર કરીએ તો એના જવાબો મોઢેને સરળતાથી આપણે મેળવી શકીએ છીએ એટલે અહીંયા સંખ્યાઓને આપણે યોગ્ય રીતે ગોઠવીએ છીએ એટલે હવે 1768 ને એક સાથે કરીએ તો 1768 ઉપર બે મીંડા આ મિત્રો સરળતાથી આપણે ગુણાકાર કરી શકાય હવે બીજા એક દાખલા તરફ આગળ વધીએ દાખલો નંબર 2 4 × 166 × 25 જો અહીંયા પણ એવી રીતનું સેટિંગ જ છે મિત્રો એમ 25 4 100 થઈ શકે છે તો આપણે ઉપર મુજબ પ્રક્રિયા કરી શકીએ તો કરીએ ચલો આને યોગ્ય રીતે પહેલાં ગોઠવીએ તો શું થશે 166 × 25 × 4 25 × 4 ને પ્રથમ પણ લખી શકાય બરાબર 166 × 25 4 100 ફરીથી બાજુ 166 એક 166 અને ઉપર મિત્રો બે મીંડા મૂકી દેવાય આ ગુણાકારની પ્રક્રિયામાં પણ સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવવાથી એના સરળતાથી જવાબો મેળવી શકાય છે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ 8 × 291 × 125 જો મિત્રો અહીંયા 25 અને 50 હતા એટલે સરળતાથી આપણે તો ગુણાકાર કરતા હતા એટલે જ મેં તમને કીધું કે પાછળ શૂન્ય આવતો હોય તેવું પ્રયત્ન કરો જોઈએ 8 નો એક સાથે કરો તો 8 × 1 = 8 થાય પરંતુ 8 નો 5 સાથે ગુણાકાર કરો તો 8 × 5 = 40 થાય એટલે પાછળ 40 એટલે એકમનું શૂન્ય પ્રાપ્ત થાય આમ આપણે સૌથી પહેલા સંખ્યાની ગોઠવણી કરવા માટે 125 અને 8 ને જોડી લાવીશું જુઓ તો 8 × 125 × 291 8 × 125 તો ગુણાકાર કરીએ તો 8 × 125 કરવાથી આપણને 1000 મળશે કેટલા મળશે મિત્રો 1000 8 × 5 = 40 નું 0 + 4 8 × 0 = 20 નું 0 + 2 8 × 1 = 2 10 1000 થયા 1000 × 291 ચલો કરો તો 291 સાથે કેટલા મીંડા 1 2 અને 3 291000 મિત્રો સરળતાથી જવાબ મેળવી શકાય આ રીતે મિત્રો તમે સરળતાથી નીચેના દાખલાના જવાબો પણ મેળવી શકશો આમાંથી હજી એક દાખલો આપણે ગણીએ છીએ હજી એક આપણે છેલ્લો દાખલો ચોથો છઠ્ઠા નંબરનો જે દાખલો છે મિત્રો એફ વાળો એ એફ વાળો પણ જે આપણે છે લાઈક ગણીએ છે બાકીના બે દાખલા જે બાકી રાખ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ એચ ડબલ્યુ માં ગણશે 125 × 40 × 8 × 25 જુઓ
પણ આપણે સંખ્યાની અદલા બદલી કરી શકીએ. જો ઉપરની સંખ્યા આપણે અહીંયા શું કર્યું છે 8 * 125 એટલે આપણે જાણીએ છીએ કે મિત્રો 1000 થાય છે. તો અહીંયા પણ 125 અને 8 નું જોડકું તો આપણા પાસે છે જ એટલે કશું વિચારવાનું આવતું નથી. એટલે અહીંયા કરી શકીએ આપણે 125 * 8 * 40 * 25. તો જો 125 * 8 એટલે થયા અહીંયા 1000 * 25 * 4 એટલે 25 4 4 સાથે ગુણાકાર કરો 25 4 આ 100 અને ઉપર એક મીંડું એટલે 1000 1000 * 1000 એટલે 1 એકા એકા ઉપર 1 2 3 4 5 અને 6 મીંડા 1 2 3 4 5 અને 6 મીંડા. આ મિત્રો આપણે રકમમાં ગયા વગર સરળતાથી શૂન્યવાળી સંખ્યાઓના આપણે ગુણાકાર આપણે મેળવી શકીએ છીએ. આમ સંખ્યાને યોગ્ય રીતે ગોઠવાથી આપણે યોગ્ય ગુણાકારો કરી શકીએ છીએ. હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ છીએ. દાખલા નંબર 3 ની હવે ચર્ચા કરીએ. એમાં દાખલા નંબર 3 માં કિંમત શોધવાના દાખલા છે મિત્રો. અહીંયા ઉપર જેમ આપણે સરવાળાને ગુણાકારના દાખલા ગણી અને કિંમતો મેળવી એમ અહીંયા પણ કિંમત શોધવાના દાખલા છે. દાખલા નંબર 3 માં કિંમત શોધો. પહેલો દાખલો જરા 297 ગુણ્યા 17 વત્તા 297 ગુણ્યા 3. અહીંયા મિત્રો કિંમત શોધો છે. આમ તો કિંમત શોધવાનો દાખલો આપણે કોઈ પણ રીતે ગણી શકીએ. એટલે કે અહીંયા 297 ગુણ્યા 17 કરી એનો જવાબ મેળવીએ અને અહીંયા 297 ગુણ્યા 3 કરી એનો જવાબ મેળવીએ અને ત્યારબાદ બંને જવાબોનો સરવાળો કરીએ તો પણ આપણે સરળતાથી એનો જવાબ મેળવી શકીએ. પણ આગળના પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મોમાં આપણે એ ગુણધર્મ જોયો છે. એ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીશું. અહીંયા મિત્રો જોઈએ તો અહીંયા ગુણાકારનું મિત્રો સરવાળા પર વિભાજન છે. એ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એટલે એ ગુણાકારના સરવાળાના વિભાજનનો જો આપણે નિયમનો ઉપયોગ કરીશું તો થોડો દાખલો પહેલા કરતાં વધુ સરળ બની શકીશું. જો કેવી રીતે અહીંયા 297 ગુણ્યા 17 છે અને અહીંયા 297 ગુણ્યા 3 છે. બંનેમાં જો કોઈ એક સમાન સંખ્યા હોય તો એ મિત્રો 297 છે. આમ 297 એક 17 સાથે ગુણાકાર છે અને અહીંયા 297 નો 3 સાથે ગુણાકાર છે એટલે બંનેમાં રહેલા 297 ને આપણે કોમન કાઢી શકીએ. એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એટલે આપણે આવું કરી શકીએ 297 ગુણ્યા કૌંસમાં 17 વત્તા 3 17 વત્તા 3. તો આપણે ખૂબ સરળતાથી લાંબો ગુણાકાર કર્યા વગર સરળતાથી એનો જવાબ મેળવી શકીશું. તો 297 ગુણ્યા 17 વત્તા 3 એટલે 17 ને 3 મિત્રો 20. ફરીથી શૂન્યવાળી સંખ્યા આવી ગઈ. શૂન્યવાળી સંખ્યા આવી એટલે શૂન્યને આપણે આવું ગણીએ અને માત્ર 2 સાથે ગુણાકાર કરીએ. ચાલો 2 નો 7 સાથે 2 7 14 ચોગડો. ખ્યાલ આવે તો મિત્રો બાજુ એક વિધિ મૂકી દેવાની વધી આવી 1 2 9 18 18 ને 19 નો નવડો. ફરીથી પાછી વધી આવી 1 2 2 4 4 ને 1 મિત્રો અહીંયા 5 594 ઉપર ફરીથી પાછું એક બિંદુ. આમ કરી શકાય કે નહીં? અહીંયા બીજો ભાગ પણ જે આગળ ગણવા હોય તો પણ ગણી શકાય. હજી બીજું વિભાજન કરવું હોય તો પણ એ વિભાજન કરવાની બહુ જરૂર લાગતી નથી એટલે આ સાદા વિભાજનથી મિત્રો આપણે દાખલો કરી શકાય. અહીંયા આમ આવા નિયમોનો ઉપયોગ કરી આપણે દાખલાને વધુ ને વધુ મિત્રો સરળ બની શકે છે. બીજો એક દાખલો લઈએ.
8000 यह छापों में थोड़ी मिस्टेक से मित्र एक कैसे जाएगा 265 गुणे 169 माइनस एक कैसे जाएगा 265 गुणे 69 जो आइए मित्र ऊपर ना जीवित परिस्थिति है यहाँ पर जो अये प्लस तू चीन है तू अये माइनस तू चीन है तू अने आ मापन एक कैसे जाएगा 265 अने एक कैसे जाएगा 265 બંને સંખ્યાઓ કોમન છે જેમ આપણે અહીંયા 17 વત્તા 3 નો સરવાળો કર્યો હતો એ જ રીતે અહીંયા બાદબાકીનું ચિહ્ન હોવાથી આપણે 169 માંથી 69 ને મિત્રો બાદ કરીશું જુઓ 8000 81265 ગુણ્યા 169 માઈનસ 69 આ ચિહ્ન ગુણ્યાનો એક સમય માટે આપણે ન મૂકી અને ખાલી કૌંસ રાખીએ તો પણ મિત્રો ગુણાકાર જ ગણાય એ ઉપરના ધોરણની અંદર તમે શીખશો કે આપણે લખીશું 81265 ઇનટુ ઇન બ્રેકેટ ઓફ 196 માઈનસ 169 માઈનસ 69 આપણે કરીશું એટલે અહીંયા ગુણાકારનું ચિહ્ન ન મૂકો એક સમય માટે તો પણ ચાલી શકે બરાબર 81265 169 માંથી 69 ની બાદ કરતા કરીએ લેક્સોબ્રો 70 માં 69 જાય એટલે કેટલા રહે મિત્રો માત્ર 100 રહે માત્ર 100 અને 81265 તો એક સાથે ગુણાકાર કરી લઈએ એટલે 81265 ઉપર એક બિંદુ અને આ બીજું બિંદુ આમ સરળતાથી આપણે જવાબો મેળવી શકાય એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ 81 લાખ 26000 અને 500 આમ સરળતાથી વિભાજનના ગુણાક સરવાળાનો ગુણાકારનો સરવાળા પર વિભાજનના નિયમ દ્વારા આવું સરળતાથી આપણે દાખલાને મેળવી શકાય બાકીના બે દાખલા આપણે ઘરેથી ગણીશું